રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના માનવતાવાદી અભિગમ અપનાવીને સમાજ સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને રેવાના મોતી એવોર્ડ 2021 થી સન્માનિત કરાયા. જેમાં દીપ પ્રાગટ્ય બાદ જનકલ્યાણ સેવા ટ્રસ્ટ રાજપીપળાના પ્રમુખ જ્યોતિબેન જગતાપ અને ટ્રસ્ટી રુજુતા જગતાપે મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું, તેમજ મંત્રી દીપકભાઈ જગતાપે સંસ્થાની રૂપરેખા આપી સંસ્થાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે નર્મદા જિલ્લામાં નિસ્વાર્થ ભાવે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજની સેવાકીય પ્રવૃત્તિ કરનાર 15 જેટલી વ્યક્તિ તથા સંસ્થાને રેવાના મોતી એવોર્ડ 2021થી એવોર્ડ ટ્રોફી પ્રમાણપત્ર પુષ્પગુચ્છા પીસાર ઉડાડી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ધારાસભ્ય પીડી વસાવાએ નર્મદામાં નિસ્વાર્થ ભાવે સાચી સમાજ સેવા કરનાર સેવાભાવી વ્યક્તિ અને સંસ્થાને શોધીને તેમને 2 વર્ષથી રેવાના મોતી એવોર્ડથી સન્માનિત કરવાના બદલે સેવાયજ્ઞ બદલ જનકલ્યાણ સેવા ટ્રસ્ટને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આવા મોતીને બિરદાવવાથી સમાજના અન્ય લોકોને સમાજ ઉપયોગી સેવા કરવાની પ્રેરણા મળે છે. તેમણે એવોર્ડ પ્રાપ્ત કરનાર વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે નર્મદા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અનિરુદ્ધસિંહ ગોહિલ, પૂર્વ ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી દિનેશભાઈ તડવી, નર્મદા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સગનભાઈ વણકરે પણ પ્રાસંગિક પ્રવચનમાં જનકલ્યાણ સેવા ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી જણાવ્યું હતું કે સમાજની સાચી સેવા એ જ મોટો માનવ ધર્મ છે. મુશ્કેલીમાં મુકાયેલા સમાજ માટે માનવતા મદદનો હાથ લંબાવવાની જરૂર છે, આજે ખાસ જરૂર છે. નર્મદા જિલ્લામાંથી ખૂણે ખૂણેથી સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરનાર સેવાભાવી લોકોને શોધીને તેમને રેવાના મોતી એવોર્ડથી બિરદાવવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને અન્યોને પણ સાચી સમાજ સેવા કરતા રહેવા અનુરોધ કર્યો હતો, જેમાં માત્ર 1 રૂપિયામાં કેન્સરની સેવા માટે 2 રાજ્યકક્ષાના વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો તથા રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તેમજ સ્મશાનગૃહમાં અગ્નિસંસ્કારની સેવા પ્રવૃત્તિ ઉપરાંત નિર્ભયા સ્કવોડની મહિલાલક્ષી સેવા, ટાઈગર ગ્રુપ નર્મદાની માનવતાવાદી સેવા, સરપંચ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સેવા ઉપરાંત HIV પીડિતો અને સમલિંગિકો માટેની સેવા ઉપરાંત વનક્ષેત્રની કામગીરી તથા ટ્રાફિક ક્ષેત્રની સેવા, જેલમાં કેદીઓને માટે માનવતાવાદી અભિગમ બદલની સેવાને બિરદાવી સહિત 15 જણાને રેવાના મોતી એવોર્ડ 2021થી સન્માનિત કરાયા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપળા. અમારી સંસ્થા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 2 વર્ષથી રેવાના મોતી એવોર્ડથી અમે વિવિધ સંસ્થાઓ જેઓ સમાજ ઉપયોગી કાર્ય કરે છે, કોરોના કાળમાં જેમને સારી કામગીરી કરે છે એવા વ્યક્તિ અને સંસ્થાઓને અમે બિરદાવીએ છીએ. આ વર્ષે પણ 2021માં અમે આ એવોર્ડ સમારંભ કરેલ છે અને એમાં ઘણા બધાને અમે